રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ બાળકોના શિક્ષણને લઈને ઉદાસીન હોય તેવું લાગે છે. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત દર વર્ષે હજારો ગરીબ વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવે છે, જેના થકી તેઓ પ્રાઇવેટ સ્કૂલમાં પણ ભણી શકે છે. મે મહિનો પૂર્ણ થઈ ગયા બાદ પણ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી, જેથી સુરત શહેરના 10 થી 12 હજાર જેટલા વિદ્યાર્થીઓ તેનો લાભ લેવાથી વંચિત રહી જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાઇટ ટુ એજ્યુકેશનમાં અંતર્ગત પ્રવેશ મેળવવાની પ્રક્રિયામાં 3 થી 5 મહિના જેટલો સમય લાગી જાય છે, પરંતુ સુરત શહેરમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી, જેને પરિણામે ખાનગી શાળાના સત્ર શરૂ થવા જઈ રહ્યા છે. ગરીબ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેતા હતા તેઓ આ વખતે લઈ શકશે કે કેમ, તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. વાલી મંડળ દ્વારા માર્ચ મહિનામાં પ્રાથમિક શિક્ષણ નિયામક અને શિક્ષણ મંત્રી અને આ અંગે તમામ માહિતી પહોંચાડી દેવામાં આવી હતી અને ત્યારે તેમણે રજૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2021-22માં બાળકો રાઇટ ટુ એજ્યુકેશનનો લાભ લઈ શકે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ શિક્ષણ વિભાગના ઉદાસીન વલણને કારણે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. ઉમેશ પંચાલ, વાલી મંડળથી. વર્ષ 2021-22ની શિક્ષણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘણી શાળાઓએ ઓનલાઈન ભણતરની શરૂઆત કરી દીધી છે, પરંતુ આરટી યોજના કે જો ધોરણ 1ની અંદર પ્રવેશ મળતો હોય છે, ખાસ ગરીબ પરિવારના બાળકોને પ્રવેશ મળતો હોય છે, તો આ યોજના હજુ શરૂ કરવામાં નથી આવી. તો ગરીબ પરિવારના બાળકો એ જો યોજના શરૂ કરવામાં ના આવે તો સામાન્ય બાળકો કરતાં 6 મહિના લેટ ભણતર મેળવશે અને પાયારૂપ જે ભણતર છે એની અડચણો એમને ઊભી થશે. તો આજે અમે રજૂઆત DEOને કરી છે કે આ યોજનાને ત્વરિત લાગુ કરવામાં આવે, અને જો ત્વરિત લાગુ કરવામાં નહીં આવે તો બાળકોને તકલીફ થઈ શકે છે, કે જેના જવાબરૂપે અમને જણાવવામાં આવ્યું કે કોરોના એક કારણ છે, પરંતુ અમને એ નથી લાગી રહ્યું, કારણ કે આ યોજના સંપૂર્ણ ઓનલાઈન છે, આની અંદર વાલીઓએ કોઈ પણ જગ્યાએ જવાની જરૂર હોતી નથી. તો એક મહત્ત્વની રજૂઆત DEO થકી અમે શિક્ષણ મંત્રીને કરી છે કે આ યોજના ત્વરિત લાગુ કરવામાં આવે, કે જેથી આવા ગરીબ પરિવારના બાળકો એ શિક્ષણથી વંચિત ના રહે.